નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. 5 દિવસની અમેરિકા યાત્રાએ ન્યૂયોર્ક પહોંચેલા પ્રધાનમંત્રીનું અમેરિકી વહીવટીતંત્ર દ્વારા કરાયું શાનદાર સ્વાગત. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં ભાગ લેવા ઉપરાંત કોર્પોરેટ જગતની વૈશ્વિક હસ્તીઓ સાથે બેઠક કરી ભારતમાં મૂડીરોકાણ માટે કરશે ચર્ચા. પ્રધાનમંત્રી મોદી અને આયરિશ પ્રધાનમંત્રી એન્ડી કેની વચ્ચે મંત્રણાની ફળશ્રુતિ તરીકે વેપાર, વિજ્ઞાન, ટેકનોલોજી, ખેતીવાડી અને શિક્ષણ ક્ષેત્રમાં બંને દેશ સહકાર આપવા થયા સંમત. ડબ્લિનમાં સ્થાયી થયેલા ભારતીયોને મળ્યો મોદીના પ્રવચનનો લાભ. રાષ્ટ્રીય સેવા યોજના સાથે સંકળાયેલા તેજસ્વી વિદ્યાર્થીને મળ્યા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. સમાજની ભલાઈમાં શિક્ષણનો સદુપયોગ કરવા મુખ્યમંત્રીએ આપી શીખ. ગૃહરાજ્યમંત્રી રજની પટેલે કહ્યું, ગુજરાતની શાંતિ ડહોળવા માંગતા તમામ તત્વો સામે કાયદો પૂરેપૂરી રીતે કાયદાનું કામ કરશે. ગેરમાર્ગે દોરતા તત્વોને ઓળખી કાઢવા જનતાને પણ કરી અપીલ. સુરેન્દ્રનગર આસપાસ બ્રોડગેજ લાઇન નાખવાના મેગા બ્લોકને લીધે આજે 5 કલાક બંધ રહેશે રેલ વ્યવહાર. સૌરાષ્ટ્ર તરફ જતી અને આવતી 10 ટ્રેનના ખોરવાશે સમયપત્રક, છતાં મુસાફરોની હાલાકી ઘટાડવા રેલવે તંત્રે ભર્યા છે જરૂરી પગલાં. વડોદરાની મુલાકાતે પહોંચ્યા રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ એનડીઆરએફના વડા ઓપી સિંહ. અમદાવાદમાં પ્રાદેશિક સેન્ટર ખોલવાની કરી જાહેરાત. જોઈએ સમાચાર વિગતવાર. આયર્લેન્ડનો એક દિવસનો પ્રવાસ પૂરો કરી ડબ્લિનથી ન્યૂયોર્કના હવાઈ મથકે પહોંચેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાફલાનું અમેરિકી વહીવટીતંત્ર દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ત્યાં વસવાટ કરતા ભારતીયો દ્વારા ઢોલ નગારા સાથે પ્રધાનમંત્રીના આગમન પ્રત્યે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકામાં 5 દિવસના રોકાણ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના ભરચક કાર્યક્રમ યોજાયા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાધિવેશનમાં હાજરી આપવા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ટોચની અમેરિકન કંપનીઓના વડા સાથે બેઠક કરી ભારતમાં મૂડીરોકાણના આકર્ષક અવસર વિશે તેમને માહિતગાર કરશે. ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓના વડામથકની મુલાકાત લેવા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી કેલિફોર્નિયા પણ જવાના છે, જ્યાં સિલિકોન વેલીમાં આઈટી કંપનીઓના દિગ્ગજો સાથે મંત્રણા કરી ભારતમાં સ્ટાર્ટઅપ ઝુંબેશને વેગ આપવા સહકાર માગશે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બાદ 60 વર્ષમાં પ્રથમવાર આયર્લેન્ડ પહોંચનારા ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના શાનદાર સ્વાગત બદલ આયર્લેન્ડનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયર્લેન્ડમાં ડબ્લિન ખાતે પ્રધાનમંત્રી કેની આયર્લેન્ડના અને મોદીના નામ સાથેનું ટી શર્ટ તેમજ આયર્લેન્ડની રાષ્ટ્રીય રમત હર્લિનનું પ્રતીક બેટ અને બોલ ભેટ તરીકે આપ્યા હતા. બંને નેતાઓએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે બંને દેશ સાથે મળીને કામ કરશે. તેમણે ભારત અને આયર્લેન્ડ વચ્ચે ગાઢ ઐતિહાસિક સંબંધ હોવાનું જણાવ્યું હતું. 26,000 ભારતીયોના આયર્લેન્ડના વિકાસમાં મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. આયર્લેન્ડ ભારતને ક્લીન ગંગા અભિયાનમાં સહયોગ કરશે તેવો પ્રધાનમંત્રી શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આઝાદી કી શતાબ્દી મના રહા હૈ, આઝાદી કે સંઘર્ષ કી શતાબ્દી મના રહા હૈ. ભારત ભી ઉસી સમય આઝાદી કા સંઘર્ષ કર રહા થા ઓર એક પ્રકાર સે ભારત ભી આઝાદી કી લડાઈ લડતા થા, આયર્લેન્ડ ભી આઝાદી કી લડાઈ લડતા થા. और उस अर्थ में ये हमारी सांझी विरासत है. तो हम सोच रहे हैं कि ये 2016 का आयरलैंड का आजादी का जो संग्राम है उसकी शताब्दी में भारत भी भागीदार बने, भारत भी आयरलैंड की.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત યોજાઈ હતી, જેમાં વરિષ્ઠ મંત્રીઓ વસુબેન ત્રિવેદી તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર હતા. સમાજ સેવાનો ગુણ યુવા પેઢીમાં કેળવવા માટે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા ચાલતી પ્રવૃત્તિને બિરદાવવા સાથે મુખ્યમંત્રીએ આગ્રહ કર્યો હતો કે યુવાનોએ શિક્ષણનો ઉપયોગ પોતાની કે પરિવારની ભલાઈમાં કરવાનો સ્વાર્થ થોડો મર્યાદિત રાખી સમાજને ઉપયોગી થવાનું ધ્યાન રાખવું જોઈએ. ગૃહરાજ્યમંત્રી રજની પટેલે કહ્યું, ગુજરાતની શાંતિ ડહોળવા માંગતા તમામ તત્વો સામે કાયદો પૂરેપૂરી રીતે કાયદાનું કામ કરશે. તેમણે ગેરમાર્ગે દોરતા તત્વોને ઓળખી કાઢવા જનતાને પણ આગ્રહભરી અપીલ કરી હતી. જે પ્રકારે આખી ઘટના બની અને કોર્ટ સમક્ષ આખો વિષય લઈ જવામાં આવ્યો, નામદાર કોર્ટ સમક્ષ પણ જે ઘટના સાતત્યપૂર્ણ હતી એની વાતચીત કરવામાં આવી છે, અને પોતે જ આ પ્રકારે ક્યાંય જઈ અને આખા રાજ્યના પ્રજાજનોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે કે મને પોલીસે કાઢી રાખ્યો, જેમાં બિલકુલ સત્ય નથી. એટલે હવે પ્રજાજનોએ જ વિચારવાનું છે કે આ કયા પ્રકારનું એમનું કામકાજ છે. ગઈકાલે જ વાત થઈ હતી કે જે પ્રકારે અરવલ્લીમાં એક શ્રદ્ધાંજલિની સભામાં હાર્દિક ગયા હતા અને એમણે જે જાહેરનામાનો ભંગ કર્યો હતો એના કારણે પોલીસે એમને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાલે જ વાત થઈ હતી કે પોલીસ એમણે પકડી શકી નહોતી અને એ એમની જ રીતે ક્યાંક ગયા હતા. એટલે આજે પોલીસે ગાંધી રાખવાની જે વાત છે એમાં કોઈ તથ્ય નથી. મેં કહ્યું એમ જાહેરનામાનો ભંગ કરવા બદલ એમના અન્ય સાથીઓને પણ પકડવામાં આવ્યા છે. ગઈકાલે મહેસાણા જિલ્લામાં પણ અન્ય આગેવાનોએ, અલ્પેશ ઠાકોર હોય કે અન્ય આગેવાનોએ પણ જે જે જગ્યાએ સરકારની પરમિશન વિના સભાઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાં પણ જાહેરનામા ભંગ માટેની કાર્યવાહી કરવામાં આવી છે, એમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમારા માટે પ્રાયોરિટી છે ગુજરાતની શાંતિ અને સલામતી, અને એટલે શાંતિ અને સલામતી ડહોળવાવાળા કોઈ પણ લોકો એને અમે બિલકુલ એની સામે કડકાઈથી જવા માગીએ છીએ. કોઈ પણ માણસ એ પોતાના હક અધિકાર માટે ન્યાયપૂર્ણ પોતાની માગણી માટે જે પ્રકારે કાયદાની મર્યાદામાં રહી અને કંઈ પણ માગણી વગેરે કરી શકે છે, પણ એના કારણે પ્રજાજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે કે રાજ્યની શાંતિ ડોળાય એવું વાતાવરણ ઊભું થાય એ અમે ચલાવી લેવા માંગતા હતા. સૌરાષ્ટ્ર તરફ રેલ પ્રવાસમાં જે મુસાફરોએ થોડીક હાલાકી ભોગવવી પડશે. વિરમગામ સુરેન્દ્રનગર વચ્ચે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. તેના કારણે કુલ 4 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 6 ટ્રેન મોડી ઉપાડવાથી કુલ 10 ટ્રેનના શેડ્યુલ ખોરવાઈ જશે. આ 10 ટ્રેન પૈકી અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ બંને તરફથી સુરેન્દ્રનગર સુધી જશે, જ્યારે વિરમગામ ઓખા પેસેન્જર વિરમગામ અને સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. પોરબંદર હાવડા સુપરફાસ્ટ ટ્રેન રીશેડ્યુલ થશે. ઓખા હાવડા લિંક એક્સપ્રેસ ઓખાથી 2.5 કલાક મોડી ઉપડશે. રાજકોટ દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 2 કલાક મોડી ઉપડશે. અમદાવાદ ઓખા પેસેન્જર અમદાવાદથી 4 કલાક મોડી ઉપડશે. સોમનાથ જબલપુર એક્સપ્રેસ સોમનાથથી 1 કલાક મોડી ઉપડશે, જ્યારે સિકંદરાબાદ પોરબંદર એક્સપ્રેસ 2 કલાક વિરમગામ ઊભી રહેશે. વડોદરાના જરોદ સ્થિત એનડીઆરએફની 6ઠી બટાલિયનના નવા ભવનનું ગઈકાલે દિલ્હીથી આવેલા ડીજી ઓપી સિંઘે ઉદ્ઘાટન કર્યું હતું. પૂર, ધરતીકંપ, આગ જેવી કુદરતી કે માનવસર્જિત આફત સમયે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળ એનડીઆરએફ ખાસ કામગીરી કરે છે. ગુજરાતમાં ભૂકંપના કારણે સૌ પ્રથમવાર કુદરતી આપત્તિ વ્યવસ્થાપન દળની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં ડીજી ઓપી સિંઘે જણાવ્યું કે કેન્દ્ર સરકારે હાલમાં જ એનડીઆરએફ માટે ખાસ બજેટ ફાળવ્યું છે અને અસરકારક બચાવ કામગીરી માટે 38 જેટલા નવા ઉપકરણો ઉમેરવામાં આવશે. એનડીઆરએફ દ્વારા સ્થાનિક નાગરિકોને તેમજ શાળાના બાળકોને વિશેષ બચાવની તાલીમ અને 800થી વધુ મોક ડ્રિલ કરાઈ છે. અમદાવાદ અને રાજસ્થાનના કિશનગઢમાં 3 નવા રિજનલ સેન્ટર બનાવાશે તેમ તેમણે જણાવ્યું હતું. यहाँ पे इंडस्ट्रीज काफ़ी हैं, उन इंडस्ट्रीज में भी हम डिजास्टर को मैनेज करते हैं. जैसे हमारा केमिकल इंडस्ट्री बहुत है, हमारा बायोलॉजिकल, रेडियोलॉजिकल, न्यूक्लियर, कोई भी इस तरह का एक तो इसका महत्व है. तो सारे बटालियंस का लोकेशन हम लोगों ने कोई डिजास्टर के प्रोफाइल को देखते हुए किया. सूरत
સુરત નજીક ડુમસ ખાતે પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોના લશ્કરમાં સામેલ થઈ લડાઈમાં શહીદી વહોરનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગઈકાલે યોજાઈ ગયો. પ્રથમ વિશ્વયુદ્ધમાં સુરત શહેરમાંથી અનેક યુવાનો સૈનિક તરીકે ગયેલા, જે પૈકી શહીદ થયેલા 36 સૈનિકો માટે ડુમસમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાય છે. પૂર્વ સૈનિક સેવા પરિષદની ગુજરાત પાંખના વડા હરેશ ભટ્ટ, ભાજપ શહેર પ્રમુખ પૂર્ણેશ મોદી, દંડક અજય ચોકસી જેવા આગેવાનો સાથે સૈનિક પરિવારો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સર્વ વક્તાઓએ 42 વર્ષથી લટકતો વન રેન્ક વન પેન્શનનો પ્રશ્ન ઉકેલી સૈનિકોની હામી બનેલી મોદી સરકારનો આભાર માન્યો હતો. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દલિતો માટે વડોદરામાં જે સ્થળે કામ કરવા સંકલ્પબદ્ધ થયા હતા, તે વડોદરા કમાટીબાગ પાસેના સ્થળને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1917માં 23મી સપ્ટેમ્બરે બાબા સાહેબે આ સ્થળે દલિતો માટે કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. તે નિમિત્તે ગઈકાલે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી મીણબત્તી પ્રગટાવવામાં આવી હતી. સંકલ્પ ભૂમિમાં બાબા સાહેબના જીવન પર આધારિત ચિત્રો અને તેમના સંદેશનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં બૌદ્ધ ધર્મી તેમજ દલિતો જોડાયા હતા. સંકલ્પ ભૂમિ ખાતે સૌએ બાબા સાહેબને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. संकल्प लिया वो संविधान के प्रथम अंकुरण के रूप में लिया. भारत की राजधानी नई दिल्ली है, लेकिन भारत के संविधान की राजधानी तो संकल्प भूमि सयाजीबाग वडोदरा ही है. इसलिए हम कह सकते हैं कि देश की राजधानी दिल्ली से जो संविधान पूरे देश में लागू पड़ता है, उसकी शुरुआत इस भूमि से हुई है. इसके लिए इस भूमि का स्थान देश की राजधानी से भी कहीं बड़ा होता है. ये बंधारण आज पण देश एनो मानपूर्वक સન્માનપૂર્વક એનો અમલ કરે છે, અને આપણી પર બહુ મોટું એમનું ઋણ કહેવાય. આપણને જે બંધારણ એમને આપ્યું, તો આજના દિવસે એમને આપણે યાદ કરીને એમને એમના ગુણો અને એમને કહેલા કાર્યો આપણે સૌ આગળ વધારીએ. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધને 242 ઉમેદવારોના નામોની યાદી કરી જાહેર. ચૂંટણી પંચે આવકવેરા વિભાગને ચૂંટણી પ્રચાર દરમિયાન કાળા નાણાંના વપરાશ પર દેખરેખ રાખવા આપ્યા નિર્દેશ. હજ માટે વિશ્વભરમાંથી મક્કા પહોંચેલા લાખો મુસલમાન ભાઈઓ અરાફતની પહાડી પર ભેગા થયા. અરાફતમાં નમાઝ અદા કર્યા બાદ હજયાત્રીઓ જશે મુઝદલિફા. અંદાજે 1.5 લાખ ભારતીયો કરી રહ્યા છે હજયાત્રા. દિલ્હી સરકારના પૂર્વ કાયદામંત્રી બાબતે આખરે મૌન તોડતા મુખ્યમંત્રી કેજરીવાલ સોમનાથ ભારતીને પક્ષ અને પરિવારની આબરૂ ખરડાતી અટકાવવા આત્મસમર્પણ કરવા આપી સલાહ. લેહના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારત ચીન સરહદની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી. સરહદ પર તૈનાત સુરક્ષા જવાનો સાથે વાતચીત કરતા ગૃહમંત્રી. નાણા મંત્રાલયે આગામી બજેટ માટે માય ગવર્મેન્ટ .in પર માગ્યા વિચાર. કર અંગે પારદર્શિતા અને ડુંગળી માટે ફંડ બનાવવા અંગે લોકોએ આપ્યા પોતાના મંતવ્યો. 29 સપ્ટેમ્બરની બેઠક પહેલા નાણામંત્રીએ કરી આરબીઆઈ ગવર્નર સાથે મુલાકાત. વધુ ખૂબીઓ સાથે રિઝર્વ બેંક બહાર પાડશે રૂપિયા 500 અને રૂપિયા 1000 દરની ચલણી નોટો. દૃષ્ટિહીન પણ સ્પર્શીને કરી શકશે ચલણી નોટની ઓળખ. ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય હોકી ટીમની કરાઈ જાહેરાત. 2-22 ઓક્ટોબર સુધી ભારતીય ટીમ 6 મેચ રમશે. ભારતીય ટીમની કમાન સંભાળશે સરદાર સિંઘ. તો આ સાથે આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.